વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો હમણાં જે લેવાયેલી એક્ઝામ એટીડીઓ એટલે કે આદિજાતિ વિકાસ અધિકારી આ એક્ઝામના જે જુદા જુદા વિષયો છે એ વિષયો પૈકી વિજ્ઞાન અને બંધારણ આ બે વિષયોનું પેપર સોલ્યુશન છે એ આપણે કરવાનું છે શરૂઆત કરીએ આપણે મિત્રો સૌથી પહેલાં સાયન્સથી કારણ કે સાયન્સના બારથી તેર પ્રશ્નો છે એ પૂછાયેલા છે આની અંદર જ્યારે બંધારણના છે એ ત્રણ પ્રશ્નો પૂછાયેલા છે તો આ બધા પ્રશ્નોનું છે એ આપણે ડિટેલમાં સોલ્યુશન જોઈએ કે કયા પ્રશ્નો છે એનો શું જવાબ આવશે બરાબર કયો પ્રશ્ન છે એનો જવાબ આ કઈ રીતે આવશે બીજા પ્રશ્નો છે એના એ જવાબ જે ઓપ્શન છે એ કેમ નહીં આવે એ બધી બાબતો છે એ આપણે જોવાની છે બરાબર તો શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન હૃદયની સતત ધબકવાની જે ક્રિયા છે એ ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે મિત્રો આપણે જાણીએ છીએ કે ચેતાતંત્રની અંદર આપણે મગજના વિવિધ ભાગો જોયા હતા અને એ વિવિધ ભાગોની અંદર જે અલગ અલગ અંગો છે અથવા તો અલગ અલગ જે ક્રિયાઓ છે એનું નિયંત્રણ મગજનો કોઈને કોઈ ભાગ છે એ કરતો હોય છે બરાબર તો આપણને ખ્યાલ છે કે ભાઈ આજે હૃદયની સતત ધબકવાની જે ક્રિયા છે એનું નિયંત્રણ લંબમજા દ્વારા થાય છે લંબમજા ખૂબ જ સેન્સિટિવ અંગ છે આ લંબ મજા છે મિત્રો એ સેતુની ઉપરના ભાગે આવેલું હોય છે અને જે અનુમસ્તિષ્ક છે એની નીચેના ભાગે આવેલું હોય છે એમ કહેવાય કે મગજનું સૌથી છેલ્લું જે અંગ છે એ અંગ લંબમજા છે આ લંબમજાની અંદર એક તો હૃદયના ધબકારા એટલે કે હૃદયની જે ધબકવાની જે ક્રિયા છે એનું નિયંત્રણ થાય છે સાથે સાથે છે એ શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એનું નિયંત્રણ થતું હોય છે ત્યાર પછી બીપી મતલબ કે જે બ્લડ પ્રેશર છે એનું પણ નિયંત્રણ ત્યાં થતું હોય છે એ સિવાય જોઈએ તો હેડકી એનું નિયંત્રણ પણ લંબ મજામાં થાય છે ત્યાર પછી કોઈ ગળવાની જે ક્રિયા છે તો ગળવાની ક્રિયાનું નિયંત્રણ પણ ત્યાંથી થતું હોય છે એ સિવાય ઉલટી છે તો ઉલટીનું નિયંત્રણ પણ લંબ મજ્જામાંથી થતું હોય છે એટલા માટે આ જે બધા મહત્ત્વના જે કાર્યો છે અથવા તો જે બધી ક્રિયાઓ છે એ ક્રિયાઓનું નિયંત્રણ એ કોણ કરે છે લંબ મજ્જા કરે છે એટલે આપણા પ્રશ્નોનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી લંબ મજ્જા બરાબર અને ખાસ યાદ રાખજો મિત્રો કે લંબ મજાની અંદર જો ઈજા થાય તો વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે કારણ કે બહુ સેન્સિટિવ ભાગ છે બહુ નાનો ભાગ છે તમે જુઓ હૃદયના ધબકારા છે શ્વાસોશ્વાસ છે બ્લડ પ્રેશર હેડકી ગળવાની ક્રિયા ઉલટી અને ખાંસી આ બધી જ ક્રિયાઓ છે એનું નિયંત્રણ સેના દ્વારા થતું હોય છે તો એનું નિયંત્રણ લંબ મજ્જા દ્વારા થાય છે દોસ્તો આગળ વધીએ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે જ્યારે બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ છે એ આભાસી અને ચતું હોય છે પણ અંતર્ગોળ અરીસાની અંદર જુદા જુદા છ કેસ છે એમાં પાંચ કેસની અંદર એવું બને છે કે એનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું આવે છે જ્યારે એક જ એવી બાબત છે એક જ એવું સ્થાન છે કે જે જગ્યા ઉપર એનું પ્રતિબિંબ છે એ આભાસી અને ચતું મળે છે તો એ જે જગ્યા છે દોસ્તો એ જગ્યા મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હોય છે એ જગ્યા છે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે આ સિવાય મુખ્ય કેન્દ્રથી આગળ કોઈ પણ જગ્યા ઉપર જ્યાં વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું મળે છે જોઈએ આપણે કે આ એક અંતરગોળ અરીસો છે આ અંતરગોળ અરીસાની અંદર આગળ વધતા અહીંયા એક મુખ્ય કેન્દ્ર આવે છે જેને આપણે એફ વડે દર્શાવીએ છીએ ત્યાર પછી આગળ જતા એક વક્રતા કેન્દ્ર આવે છે જેને આપણે સી વડે દર્શાવીએ છીએ અહીંયા એ અરીસાનો ધ્રુવ છે જેને આપણે પી વડે દર્શાવીએ છીએ મિત્રો સમજો કે જ્યારે વસ્તુ છે એને આ કોઈ પણ જગ્યા ઉપર મૂકવામાં આવે આ કોઈ પણ જગ્યા ઉપર અનંત અંતર સુધી છે એ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું મળશે પણ જ્યારે એ વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે આ જગ્યા ઉપર કોઈ પણ સ્થાને છે એ મૂકવામાં આવશે તો એનું પ્રતિબિંબ દોસ્તો હંમેશા કેવું મળશે આભાસી અને ચતું મળશે એનું કારણ છે કે ધ્રુવ પી ધ્રુવ પીથી લઈ અને મુખ્ય કેન્દ્ર એફ એની વચ્ચેનું જે અંતર છે ને એને કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે એને કેન્દ્ર લંબાઈ આજે માપ છે આજે જગ્યા છે એને આપણે કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખીએ છીએ અને દોસ્તો કેન્દ્ર લંબાઈ કરતાં ઓછું અંતર ગમે ત્યારે રાખવામાં આવે ત્યારે એ વસ્તુનું પ્રતિબિંબ છે એ હંમેશા આભાસી અને ચતું મળતું હોય છે બરાબર તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી મુખ્ય કેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે આગળ જોઈએ તો નીચેનામાંથી માંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે આ સી તો ફેક્ટ સવાલ છે આપણે જાણીએ છીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું જે ઘન સ્વરૂપ છે એ કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને આપણે સૂકા બરફ તરીકે ઓળખીએ છીએ મિત્રો હકીકતમાં કાર્બન ડાયોક્સાઇડ કોઈ સોલિડ મતલબ કે ઘન સ્વરૂપની અંદર હોતું નથી પણ એને ખૂબ જ નીચા તાપમાને છે એ ઠારી દેવામાં આવે છે ત્યારે એ સેજ આપણને આંશિક બરફ જેવું લાગે છે ને એમાંથી ધુમાડા નીકળતા હોય છે બરાબર એટલે કાર્બન ડાયોક્સાઇડનું જે ઘન સ્વરૂપ છે એને આપણે સૂકા બરફ તરીકે ઓળખીશું તો અહીંયા જુઓ બધે જ કાર્બન ડાયોક્સાઇડ આપ્યા છે પણ કાઉસની અંદર એની સ્થિતિ આપી છે કે કેવા સ્વરૂપની અંદર છે તમે જુઓ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ સાથે એસ લખ્યું એસ મતલબ કે સોલિડ એસ એટલે કે સોલિડ સ્થિતિ સોલિડ મતલબ કે ઘન તો આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહેવામાં આવે છે તો સૂકા બરફ તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ કાઉન્સમાં એસ અહીંયા જી આપ્યો છે એટલે ગેસ સ્વરૂપની અંદર છે બરાબર છે અહીંયા એ ક્યુ આપ્યું છે મતલબ કે એક્વારલિઝિયમ કહેવામાં આવે છે જે જલીય દ્રાવણ છે અને આરનો કોઈ મિનિંગ નથી થતો બરાબર એટલા માટે આપણે આ વસ્તુ યાદ રાખશું કે ભાઈ ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ એસ એટલે આ વસ્તુ છે એ યાદ રાખવાની આના આધારે મિત્રો આપણને એ બાબતનો ખ્યાલ આવે કે ભાઈ આ લોકોએ પેપર કેટલું પ્રિસાઇઝ કરેલું છે તમે જુઓ આપણે તો જો વધારે ન રાખીએ ને તો આપણને એટલી જ ખબર હોય કે ભાઈ સૂકો બરફ એટલે શું કાર્બન ડાયોક્સાઈડનું ઘન સ્વરૂપ અને જેવું કાર્બન ડાયોક્સાઇડ ફાળીએ એટલે સીધું આપણે ત્યાં ટીક કરી દઈએ પણ અહીંયા તમારે વધારે આગળ એ જોવાનું છે કે એની સ્થિતિ ચેક કરવાની છે કે કઈ સ્થિતિવાળું જે સ્વરૂપ છે એને આપણે સૂકા બરફ તરીકે દોસ્તો ઓળખીએ છીએ બરાબર તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી આગળ વધીએ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે આપણે એકદમ ફેક્ચુઅલ ડેટા છે તથ્યો છે એટલે એમાં બહુ જાજુ સમજવાનું નથી તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થવો જોઈએ અને એ યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થવું જોઈએ મતલબ કે એના દ્વારા કોઈ કાર્ય થવું જોઈએ તો અહીંયા આપણે છે એ જોઈ શકીએ કે ભાઈ વિદ્યુત મોટર છે વિદ્યુત મોટર છે એ વિદ્યુત ઉર્જા દ્વારા ચાલે છે અને એના દ્વારા એ પાણી ફેંકે છે બરાબર છે એટલા માટે એના દ્વારા કોઈ યાંત્રિક કાર્ય થાય છે એટલે આપણા પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન બી બરાબર બાકીના કોઈ આવશે નહીં કારણ કે ઇસ્ત્રી અને ઓવનમાં એ પ્રકારનું કાર્ય નથી થતું હતું કારણ કે એમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતર થતું હોય છે જ્યારે જનરેટર માટે તો યાંત્રિક ઉર્જાની જ જરૂર પડે છે જનરેટરનો જે સિદ્ધાંત છે એ આનાથી વિરુદ્ધ છે

ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ કયા તત્વને લાગુ પડે છે મિત્રો આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ છે અથવા તો જે પ્રશ્ન પૂછો છે એ યોગ્ય નથી શું કીધું કયા તત્વને લાગુ પડે છે નીચેનામાંથી કયા તત્વને નીચેનામાંથી કયા તત્વને લાગુ પડે છે હકીકતમાં તમે જોવો તો એ પ્રમાણે આ પ્રશ્ન પૂછી ન શકાય પ્રશ્ન પૂછો હોય તો એવું પૂછી શકાય કે ભાઈ ન્યૂલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે એ કયા તત્વ સુધી લાગુ પડે છે એટલે અહીંયા જાય અને ત્યાં આવશે સુધી મિત્રો ન્યુલેન્ડ નામનો એક વૈજ્ઞાનિક આવ્યો હતો જ્યારે આવર્ત કોષ્ટકની રચના થઈ ન હતી મતલબ કે જ્યારે મેન્ડેલીફે આવર્ત કોષ્ટક નહોતું આપ્યું એની પહેલાની વાત છે ન્યુલેન્ડ નામનો વૈજ્ઞાનિક આવ્યો જેણે સૌપ્રથમ વખત પ્રયત્ન કર્યો તો અને એણે સારે ગામા પધ નિશા એ પ્રમાણે આઠ સૂર છે એનો ઉપયોગ કરી અને એક સિદ્ધાંત આપ્યો અને એ સિદ્ધાંતને અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને એ સિદ્ધાંતના આધાર ઉપર જો આપણે વાત કરીએ આગળ તો આઠમા નંબર ઉપર જે તત્વ આવતું હતું ને એ કેલ્શિયમ આવતું હતું દોસ્તો એ જે તત્વ આવતું હતું એ કેલ્શિયમ આવતું હતું એટલે ખાસ યાદ રાખો આ સવાલ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી રદ થવો જોઈએ બરાબર છે કારણ કે અહીંયા સવાલ પૂછવાનો જે એંગલ છે એ અલગ છે બરાબર છતાં કદાચ કંઈક વિચારીને જો કેલ્શિયમ છે એને ગણી નાખે તો વાત જુદી છે બાકી આ ત્રણમાંથી એક તો આવશે જ નહીં બરાબર છે એટલે પ્રશ્નનો જવાબ આવશે જો આ પ્રમાણે મેં કીધું એમ હોય તો જવાબ આવશે દોસ્તો કેલ્શિયમ બરાબર નહીં આનો કોઈ જવાબ બનશે નહીં કારણ કે પ્રશ્ન છે એ રદ થશે બરાબર આ પ્રમાણે હોય તો જ કેલ્શિયમ બાકી આ પ્રમાણે કેલ્શિયમ જવાબ નથી એક પણ જવાબ જ નથી આનો બરાબર એટલે આ વસ્તુ આપણે યાદ રાખીશું બાકી તો એકદમ બહુ સરળ પ્રશ્નો છે બરાબર છે મોટા ભાગની વસ્તુઓ છે એ આપણે શીખેલા છીએ એટલે ચિંતાનું તો કોઈ ખાસ કારણ અહીંયા રહેતું નથી ત્યાર પછી એક બીજો સારો પ્રશ્ન છે કે પિત્તનો સંગ્રહ કરતું અંગ છે એ કયું છે પિત્તનો સંગ્રહ કરતું અંગ છે એ કયું છે તો તમને નામ ઉપરથી જ ખબર પડી જાય સીધું જ પિત્તાશય મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ યકૃત રસ અને પિતરસ આ બંને ઉત્પન્ન થાય છે યકૃતમાંથી એ ક્યાંથી ઉત્પન્ન થાય છે યકૃતમાંથી ઉત્પન્ન થાય છે પણ એ ખોરાકની અંદર ભળે છે સેના દ્વારા તો કે પિત્તાશય દ્વારા ભળે છે એટલે સામાન્ય રીતે એનો સંગ્રહ છે એ પિત્તાશયની અંદર થતો હોય છે યકૃત છે એને શરીરની રાસાયણિક ફેક્ટરી કહેવામાં આવે છે કારણ કે એમાંથી પુષ્કળ માત્રામાં જે રસ છે પાચક રસ છે એ ઉત્પન્ન થતો હોય છે એટલા માટે આગળ વધીએ કે બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ખૂબ સારો સવાલ છે મિત્રો બરાબર અને થોડી સમજણ માગી લે એવો સવાલ છે તો અહીંયા જે ચાર ઓપ્શન છે એ ઓપ્શનમાંથી જવાબ આવશે કે ભાઈ એ ચાર ગણું થશે કેટલા ગણું થશે દોસ્તો ચાર ગણું થશે સમજીએ કેમ ચાર ગણું થાય તો આપણે જાણીએ છીએ કે ભાઈ ન્યૂટન છે એમણે એક સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમની અંદર એમ કીધું હતું કે વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બંને પદાર્થોના ગુણાકારના બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમ પ્રમાણમાં હોય છે અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે સૂત્ર છે એ દોસ્તો આવું બનશે એપ બરાબર જી કાઉસમાં એમ વન સોરી જી ઇન્ટુ એમ વન ઇન્ટુ એમ ટુ છેદમાં આરનો વર્ગ આ પ્રમાણે છે અહીંયા ચલનની નિશાની હોય પણ એની જગ્યાએ આપણે સાર્વત્રિક અચળાંક જી મૂક્યો છે અને આ જીનું મૂલ્ય છે એ દોસ્તો છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્કવેર અપોન કિલોગ્રામ સ્ક્વેર આ પ્રમાણે થશે જીનું મૂલ્ય થશે એ પ્રમાણે હવે જુઓ આ જે એફ જે દર્શાવે છે એ શું દર્શાવે છે તો કે ભાઈ એ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય દેખાડે છે આપણે શું કરવાનું છે ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શું ફેરફાર થાય ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શું ફેરફાર થાય તો સમજો કે અહીંયા આપણે આરની કિંમત છે એ જો એક મૂકીએ આરની કિંમત એક મૂકીએ તો તો એ પ્રમાણે રહેશે એમાં કોઈ ફેરફાર નહીં થાય પણ શું કીધું કે અડધું કરવાનું છે અંતર છે ને એ અડધું કરવાનું છે એટલે એકની જગ્યાએ તમારે એકના છેદમાં બે મૂકવું પડે બરાબર એટલે અહીંયા જો આપણે એની કિંમત ખાલી માત્ર એની એકની જ ગોઠવીએ તો આરનો જે વર્ગ છે ત્યાં હું એક દ્વિત્યાંશ મૂકું એટલે એનો વર્ગ થાય બરાબર એક ના છેદમાં ચાર આ પ્રકારે થશે હવે આપણે જાણીએ છીએ કે કે આપણે મૂકીએ તો શું થાય ભાઈ છેદનો જે છેદ છે એ ક્યાં જતો રહે અંશમાં જતો રહે એટલે આ ચાર છે એ અહીંયા આગળ આવશે મતલબ કે એનું મૂલ્ય કેવું થશે દોસ્તો ચાર ગણું થશે ચાર ગણું થશે આ બાબત છે એ આપણે ખાસ યાદ રાખીશું ઓકે સારું આગળ જોઈએ ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે એકદમ સરળ સવાલ છે ફોર્મિક એસિડ કે જેને આપણે મિથેનોઈક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ જે કીડી અને મધમાખીના ડંખમાં હોય છે જો એનું અણુસૂત્ર છે એ જો ખાલી આપણને આવડતું હોય બરાબર એનું અણુસૂત્ર છે એચ સી ડબલ ઓ એચ બસ આ એનું અણુસૂત્ર છે હવે તમે સમજી શકો કે ભાઈ અણુસૂત્રની અંદર કેટલા કાર્બન છે આપણને તરત દેખાય આવે કે ભાઈ એક જ કાર્બન છે એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આપણા પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ એક જ કાર્બન એની અંદર હોય છે બરાબર એકદમ સરળ છે આગળ જોઈએ કે ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ કયો કાયદો બન્યો ભારતની અંદર પ્રદૂષણને લગતો કાયદો છે એ સૌ પ્રથમ કયો બન્યો તો આપણે જાણીએ છીએ કે ઓગણીસો ને એક્યાસીની અંદર સૌ પ્રથમ ભારતની સંસદે હવા માટે હવા માટેનો છે એક હવાના પ્રદૂષણ માટેનો એક કાયદો બનાવ્યો હતો એટલે આપણા પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન એ હવા અધિનિયમ ઓગણીસો એક્યાસી બરાબર ત્યાર પછી ઓગણીસો ને સત્યાસીની અંદર એની અંદર થોડો સુધારો થયો હતો મતલબ કે એમેન્ડમેન્ટ થયું હતું બરાબર પણ સૌથી પહેલો જો કાયદો પસાર થયો હોય દોસ્તો તો એ ઓગણીસો ને એક્યાસીની અંદર હવા અધિનિયમ ઓગણીસો એક્યાસી હકીકતમાં તો એ પ્રદૂષણ માટે કંટ્રોલિંગ માટે છે પણ અહીંયા જે ઓપ્શન છે એ હવા અધિનિયમ એટલું જ લખ્યું છે એટલે આપણે એને જ ગણશું બરાબર તો જવાબ આવશે ઓપ્શન એ આગળ વધીએ દોસ્તો ખૂબ સારો સવાલ છે કે માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ જોડીમાં હોતી નથી તો આપણે જાણીએ છીએ કે એડ્રીનર ગ્રંથિ છે એ જોડીમાં હોય છે જે મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે ત્યાર પછી શુક્રપિંડ છે એ પણ જોડીમાં હોય છે અંડપિંડ છે એ પણ જોડીમાં હોય છે એટલે વધે કોણ તો પિટ્યુટરી ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ કે જેને માસ્ટર ગ્રંથિ તરીકે આપણે ઓળખીએ છીએ બધી જ ગ્રંથિઓ છે એનું એ નિયમન કરે છે એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી પિટ્યુટરી ગ્રંથિ જોઈએ આગળ સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય છે એ હંમેશા ખાલી જગ્યા હોય છે સમતલ અરીસાની મોટવણીનું જે મૂલ્ય છે એ હંમેશા ખાલી જગ્યા હોય છે તો મિત્રો મોટવણી છે ને એ બીજું કાંઈ નથી વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈનો ગુણોત્તર હોય છે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈનો ગુણોત્તર હોય છે એચ અપોન એચ ડેસ બરાબર છે વસ્તુ ઊંચાઈ છેદમાં પ્રતિબિંબ ઊંચાઈ હવે સમતલ અરીસાની અંદર તમે કોઈ વસ્તુને રાખો તો એ વસ્તુની ઊંચાઈ જેટલી હશે એટલી જ સામે એના પ્રતિબિંબની ઊંચાઈ હશે એટલે સ્વાભાવિક છે કે એનો ગુણોત્તર હંમેશા કેટલો આવશે દોસ્તો એક આવશે એટલે એ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી એક બરાબર છે સમતલ અરીસા માટે જ આ વસ્તુ લાગુ પડશે અંતરગોળ કે બહિર્ગો માટે આ વસ્તુ લાગુ પડશે નહીં જે આપણે યાદ રાખશું આગળ જોઈએ કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે અથવા તો કઈ બને છે ખૂબ સારો સવાલ છે દોસ્તો એનસીઆરટી જો થોડું વ્યવસ્થિત કર્યું હોય તો જ આ પ્રશ્નનો છે એ જવાબ મળે નહીતર આ પ્રશ્નના જવાબમાં થોડી મુશ્કેલી સર્જાય તો તમે જોવો શું કીધું કે જીવન પદ્ધતિમાં ફેરફાર નહીં કોશીય પ્રજનનમાં જીવન પદ્ધતિમાં એવો કંઈ ખાસ ફેરફાર નહીં થાય જીવન સાતત્ય બરાબર જો ચાર ઓપ્શનો એવા જ લખ્યા છે કે તમને કદાચ બધા ઉપર ડાઉટ જાય બરાબર પછી અહીંયા આવ્યું કીધું વારસાગત લક્ષણોનું વહન છે એ પણ બરાબર છે પણ મૂળ ઘટના એની અંદર જે બને છે એ આ બને છે કે ડીએનએ પ્રતિકૃતિ ડીએનએની પ્રતિકૃતિ છે એનું સર્જન થાય છે મતલબ ડીએનએની શૃંખલા છે એનું ફોર્મેશન થાય બરાબર એની સંરચના છે એ થતી હોય છે એનું બંધારણ ઘડાતું હોય છે બરાબર એટલા માટે શું કહેવાય કે ડીએનએ પ્રતિકૃતિનું છે એ સર્જન થાય છે ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન થાય ને એમાંથી એક નવો સજીવ છે એ અસ્તિત્વમાં આવતો હોય છે તો આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ડીએનએ પ્રતિકૃતિનું સર્જન ત્યાર પછી એક પોઈન્ટ છ કુલંબ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે જો આ એક ફિઝિક્સમાંથી એક નાનો એવો છે એ આપણે એક્ઝામ્પલ પૂછી લીધું છે દાખલો પૂછી લીધો છે તો શું કીધું એક પોઈન્ટ છ કુલમ બરાબર સામાન્ય રીતે સીધો તો અંદાજ આમ તો આવી જવો જોઈએ દસની ઓગણીસ ઘાત જેવો પણ એના માટેનું એક સૂત્ર છે ક્યુ બરાબર એન ઇન્ટુ ઇ જ્યાં ક્યુ છે એ કુલંબ દર્શાવે છે એન મતલબ કે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે અને ઈ મતલબ કે એ ઇલેક્ટ્રોન પોતે મતલબ એનો પોતાનો વિદ્યુત ભાર છે એટલે અહીંયા આપણે ગણવાની છે ઇલેક્ટ્રોન મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એન છે એને આપણે કરતા બનાવશું એટલે ક્યુના છેદમાં ઈ બરાબર ક્યુ મતલબ કે કુલમ કેટલો આપ્યો એક પોઈન્ટ છ આપ્યો છે અને ઈ એ મતલબ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ત્યાં આપણે લખવાનો થાય એટલે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કાત આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે પ્રોટોન છે એ ધન વિદ્યુત બહાર ધરાવે છે અહીંયા એક પોઈન્ટ છ એક પોઈન્ટ છ કેન્સલ થઈ જશે આ દસની માઇનસ ઓગણીસ ઘાત જે છેદમાં છે એ અંશમાં જશે ઉપર એટલે કેટલી થશે દસની પ્લસ ઓગણીસ ઘાત એટલે મિત્રો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી દસની ઓગણીસ ઘાત આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી દસની ઓગણીસ ઘાત બરાબર ઓકે તો અહીંયા છે એ મિત્રો સાયન્સ માટેનું જે પેપર સોલ્યુશન હતું એ પૂરું થાય છે બરાબર આશા રાખું કે લગભગ બધા જ પ્રશ્નો છે એ તમને આવડી ગયા છે કારણ કે દરેક જે જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ ત્રણે ત્રણનું આ સંયુક્ત એ પેપર એક ખૂબ સારું પેપર હતું બરાબર સારો પ્રયત્ન હતો ઓકે થેન્ક યુ